हाय फ्रेंड्स, वेलकम टू एचयू सिटी। वक्री भवन की बीजी एप्लिकेशन आप डिस्कस करवा जाना छे, जे छे लेटरल शिफ्ट। लेटरल शिफ्ट ऑलरेडी तमे 10th में भणेला एक कॉन्सेप्ट पर डिपेंड करे छे। थोड़ी थीअरी नी आपणे स्पीड में जोईए, पछी एक के बे प्रॉब्लम एवा जोईए के जे वधारे इम्पोर्टंट होय। ज्यारे काचना स्लेबमांथी प्रकाशनुं किरण पसार थाय छे, काचना स्लेबनो टू डायमेंशनल डायग्राम हुं ड्रॉ करू छुं अहीं आगळ, आ रीते मूकेलो छे। કાચના સ્લેબનું આપણે નામ નિર્દેશન કરી દઈએ, જેના કારણે સરળતાથી આપણને સમજાય એબીસીડી। ધારો કે અહીંયા માધ્યમનો વક્રી ગુણાંક N1 છે, N2 છે, અહીંયા N3 છે। વધારે ઈઝી રહેશે કે આ બે આપણે હવા લઈ લઈએ, એટલે આ બે વક્રી ગુણાંકો એક થઈ જાય, અને અહીંયા કાચ લઈ લઈએ જેનો વક્રી ગુણાંક આપણે ધારી લઈએ N। આ પરિસ્થિતિમાં સપોઝ કોઈ એક કિરણ છે એ સ્લેબની એબી સપાટી ઉપર આપાત થાય છે। કિરણનું નામ છે PQ, અને કહેશું આપણે આપાત કિરણ, જે ખૂણો બનાવે એને આપણે કહેશું આપાત કોણ θ1। તો પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે, એટલે લંબ તરફ ખેંચાશે, જેને કારણે આ ટાઈપનું કિરણ આપણને મળશે। આ કિરણને નામ આપીએ QR। QR કિરણ છે એ વક્રીભૂત કિરણ છે, કારણ કે વક્રીભવન પાયમાં બધા આપણને મળે છે અને સંપૂર્ણપણે સ્લેબની અંદર ગતિ કરે છે। અહીંયા આગળ જે ખૂણો બને છે એ છે θ2। θ2 છે એ વક્રીભૂત કોણ છે। જો આપાત કિરણ સ્ટ્રેટ ફોરવર્ડ ગયું હોત આમ, તો અહીંયા જે ખૂણો બને છે એ થશે વિચલન કોણ। અને સામાન્ય રીતે વિચલન કોણ જે હોય ને, આ આપાત કોણમાંથી વક્રીભવન કોણને બાદ કરો એટલે વિચલન કોણ મળે, ખ્યાલ આવે છે? જુઓ તો આપાત કોણ છે એ જ બે ભાગમાં વહેંચાયેલો છે, એટલે આ જે એંગલ છે એ થાય θ1 - θ2। હવે જ્યારે આ QR કિરણ જે છે એ સ્લેબની બીજી સપાટી પાસે આવશે, ત્યારે અહીંયા જેટલો ખૂણો બનાવતું હશે એટલો જ અહીંયા બનાવશે। યુ કેન સી દેટ, જો આ યુગ્મ કોણ બનશે, આ એંગલ ધારો કે હું θ3 કહું છું, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે θ2 છે એ θ3 છે। હવે અહીંયા આ સપાટી પાસે, CD સપાટી પાસે કિરણ QR જ્યારે આપાત થાય છે તો એ ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં આવે છે, લંબથી દૂર જશે। લંબથી દૂર જવાને કારણે જે પરિણામી કિરણ આપણને મળે છે RS, એને કહેવાય છે નિર્ગમિત કિરણ, ઇમર્જન્ટ રે। અને એનો જે અહીંયા એંગલ બને છે એ છે θ4। યુ કેન સી કે અહીંયા જે કિરણ RS છે એ આપાત કિરણને સમાંતર છે, એટલે તમે એવું કહી શકો કે જે θ1 છે એ જ θ4 છે। સમાંતર કિરણ છે એટલે એની વચ્ચે કંઈક લંબ અંતર હશે। અહીંયા આ જે લંબ અંતર છે એ છે x, આ x છે, એને લેટરલ શિફ્ટ કહેવાય છે। લેટરલ શિફ્ટની પર્ટિક્યુલર વ્યાખ્યા એવી થાય છે કે આપાત કિરણની સાપેક્ષે નિર્ગમિત કિરણના થયેલા સ્થાનાંતરને અથવા નિર્ગમિત કિરણના લંબ અંતરને લેટરલ શિફ્ટ કહેવાય। લેટરલ શિફ્ટનો આધાર મેઇન બે બાબતો ઉપર છે, એક સ્લેબની જાડાઈ t, અને આ માધ્યમનો વક્રી ભવનાંક। આમ વક્રી ભવનાંક ઉપર આધાર નથી, પણ લોજિકલી જોવા જાઓ તો θ1 અને θ2 વક્રી ભવનાંક ઉપર આધાર રાખે છે સ્નેલના નિયમ પ્રમાણે, એટલે એવું કહેવાય કે વક્રી ભવનાંક ઉપર આધાર રાખે છે। તમે એમ પણ કહી શકો કે સ્લેબની જાડાઈ અને આપાત કોણ ઉપર આધાર રાખે છે, પણ આપાત કોણ ઉપરથી વક્રી ભવન કોણ કેટલો મળશે એનો આધાર વક્રી ભવનાંક ઉપર છે, એટલે અલ્ટિમેટલી લેટરલ શિફ્ટ છે એ વક્રી ભવનાંક અને જાડાઈ એના ઉપર આધાર રાખે છે। એક કામ કરીએ, આપણે થોડી જ્યોમેટ્રી કરીએ। જુઓ અહીંયા લંબ હું ડ્રો કરી નાખું, બે ત્રિકોણ મને મળે છે, એક આ છે, આ જે ત્રિકોણ મેં અહીંયા ડ્રો કર્યો છે કેરફુલી જુઓ, એમાં હું લઈ લઉં છું cos θ2। cos θ2 એટલે પાસેની બાજુ, પાસેની બાજુ t છે, એને ભાગે આ છે બાજુ, ઈ છે QR। યુ કેન સી દેટ, આટલું મગજમાં રાખીએ। એના પછી બીજો જે ટ્રાયંગલ લેવો છે ને, આ લેવો છે, જુઓ તો કેરફુલી જુઓ, અહીંયા આગળ લંબ છે, કાટકોણ ત્રિકોણ છે, ખૂણો આ લેવો છે, એમાં આપણે લઈએ sin θ1 - θ2। sin θ1 - θ2 લેશો એટલે સામેની બાજુ x અપોન કર્ણ એટલે આ છે જે QR છે। એક કામ કરીએ, QR ને અહીંયા કરતા બનાવીએ, આ ઇક્વેશનમાં QR ને કરતા બનાવશો એટલે QR =
ई अपॉन कॉस थीटा टू आ क्यूआर नी जे वेल्यू छे अहींया मूकी दईए एटले साइन थीटा वन माइनस थीटा टू इज इक्वल टू एक्स अपॉन टी कॉस थीटा टू एक्स जे छे ई लेटरल शिफ्ट छे सूत्रनो करता बनावीए तो एक्स बराबर आ थी जशे टी साइन थीटा वन माइनस थीटा टू अपॉन कॉस थीटा टू आ लेटरल शिफ्टनू नॉर्मल फॉर्म्यूला छे તમે જોઈ શકો છો કે લેટરલ શિફ્ટનો આધાર બે વસ્તુઓ ઉપર છે એક છે ટી પછી થીટા વન ને થીટા ટુ ઉપર પણ તમને ખ્યાલ છે થીટા વન થીટા ટુ શેના ઉપર આધાર રાખે છે વક્રી ભૂનાંક ઉપર એટલે લેટરલ શિફ્ટનો આધાર શેના ઉપર છે એવું પૂછે તો એક ટી ઉપર ને બીજો વક્રી ભૂનાંક ઉપર હવે જો આપણી પાસે આપાતકોણનું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો આવી પરિસ્થિતિમાં વક્રી ભુવન કોણ પણ નાનો થશે તો થીટા વનમાંથી થીટા ટુ બાદ કરો એ પદ તો ખૂબ નાનું થાય તમને ખ્યાલ છે કે જ્યારે ખૂણાઓ નાના હોય ત્યારે સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા લઈ શકાય અથવા ટેન થીટા લઈ શકાય હું શું કરવાનો છું સાઇન થીટાની જગ્યાએ થીટા લખવાનો છું અને જ્યારે થીટા ખૂબ નાનો હોય ઝીરોની નજીક હોય ત્યારે તમને ખ્યાલ છે કોસની વેલ્યુ વનની નજીક થઈ જાય કોસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન તો કોસની વેલ્યુ વન લઈ લઈએ છીએ આપણે કારણ કે થીટા ટુ ખૂબ નાનો આવશે આ પરિસ્થિતિમાં ફોર્મ્યુલા છે એ થોડું સિમ્પ્લિફાઈડ થઈ જશે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સાઇન થીટા વન માઇનસ થીટા ટુની જગ્યાએ આપણે લખી નાખીએ થીટા વન માઇનસ થીટા ટુ અપોન કોસ થીટા ટુ છે એ થઈ જશે વન એક્સ હજી વધારે સિમ્પ્લિફાઈડ કરવા માટે આખા ઇક્વેશનમાંથી થીટા ટુ બાર લઈ લઉં છું તો આ થઈ જશે ટી થીટા વન બાર લઈ લઉં છું એટલે અહીંયા વધશે વન માઇનસ થીટા વન કોમન કાઢ્યો હોવાને કારણે અહીંયા લખવું પડશે છેદમાં થીટા વન આ બીજું ઇન્ટરેસ્ટિંગ ફોર્મ્યુલા એવું જો આ ફોર્મ્યુલા તમારે યુઝ કરવું હોય એક તો એ ફોર્મ્યુલા ત્યારે જ યુઝ થઈ શકે જ્યારે ખૂણો ખૂબ નાનો હોય ઉપરાંત યાદ રાખો આ ફોર્મ્યુલા જો યુઝ કરવા માગતા હો તો ખૂણાની વેલ્યુઝ છે એ રેડિયનમાં રાખવી ડિગ્રીઝમાં લેવી નહીં નહીં તો કેલ્ક્યુલેશન ખોટી આવશે અહીંયા પૂરતી તકલીફ નહીં થાય અહીંયા તો ગુણોત્તર છે એટલે કેન્સલ થઈ જશે પણ અહીંયા આગળ જે વેલ્યુ મૂકશો એને કારણે આન્સર ખોટો આવી શકે આ ફોર્મ્યુલા યુઝ કરતી વખતે યાદ શું રાખવાનું એંગલ રેડિયનમાં રાખવા હવે આપણી પાસે સ્નેલનો નિયમ છે સાઇન થીટા વન અપોન સાઇન થીટા ટુ ઇઝ ઇક્વલ ટુ એન ટુ અપોન એન વન પણ અહીંયા થીટા ખૂબ નાના છે એટલે તમે લઈ શકો થીટા વન અપોન થીટા ટુ અહીંયા મને મળે છે થીટા ટુ અપોન થીટા વન એની જગ્યાએ શું લખી શકાય એન વન અપોન એન ટુ એટલે લેટરલ શિફ્ટનું ફોર્મ્યુલા વધારે સિમ્પ્લિફાઈડ થશે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી થીટા વન વન માઇનસ એન વન અપોન એન ટુ અગેઇન યાદ રાખવું થીટાની વેલ્યુ રેડિયનમાં લેવી જો પહેલું માધ્યમ છે એ હવા હોય તો ફોર્મ્યુલા વધારે સિમ્પ્લિફાઈડ થઈ જાય એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી થીટા વન વન માઇનસ વન અપન એન એમ કહી શકાય કે લેટરલ શિફ્ટ ત્રણ વસ્તુઓ ઉપર આધાર રાખે છે ટી થીટા વન અને એન પણ મુખ્યનો આધાર ટી અને એન ઉપર છે કયા ટાઈપના દાખલાઓ પૂછાય છે ઓકે પહેલી વસ્તુ તો એમ પૂછાય કે તમને આપાતકોણ આપેલો હોય વક્રી ભવનાંક આપેલો હોય એના ઉપરથી લેટરલ શિફ્ટ શોધો હવે લેટરલ શિફ્ટ શોધવા માટે તમારે જરૂર શેની છે માનો કે ખૂણાની વેલ્યુ નાની છે ખૂબ તો સિમ્પલ આઈડિયા થઈ ગયો કે તમે આપાતકોણની વેલ્યુ મૂકો સ્લેબની જાડાઈ લખો વક્રી ભવનાંક મૂકો આપાતકોણ રેડિયનમાં મૂકવો પડશે તો ઇઝી આન્સર આવી જશે પણ જો ખૂણાની વેલ્યુ મોટી છે લાઈક તમે 30ના ખૂણે આપાત કરો છો કિરણ તો તમારે ફોર્મ્યુલા આ યુઝ કરવું પડશે મોટાભાગના કેસમાં આ જ હોય છે તો શું કરવું પડે જો અહીં આ સપાટી પાસે સ્નેલનો નિયમ વાપરો એટલે તમને થીટા ટુ મળી જશે થીટા વન થીટા ટુ મળી જાય સ્લેબની જાડાઈ આપી હોય તો વાત પૂરી થઈ જાય નેચરલ સાઇન નેચરલ કોસાઇન તમારે યુઝ કરવા પડશે તમે સ્લેબની અંદર જે કાંઈ ડેટા છે એ તમે બે જ ફોર્મ્યુલાથી સોલ્વ કરી શકો એક છે સ્નેલનો નિયમ જે તમે બે સપાટી માટે યુઝ કરી શકો અને બીજું લેટરલ શિફ્ટનું ફોર્મ્યુલા આ બે ફોર્મ્યુલા યુઝ કરીને આને રિલેટેડ કોમ્પ્લિકેટેડ મોસ્ટ પ્રોબ્લેમ પણ આપણે સરળતાથી સોલ્વ કરી શકતા હોઈએ છીએ થેન્ક યુ